છોટાઉદેપુર જિલ્લાના બાગાયતબાદ કેરામાં સિકાટોકા નામની ફૂગથી થતો રોગ સમગ્ર વિસ્તારના ખેડૂતોને રડાવી રહ્યો છે. આ રોગને લગતી રજૂઆત જિલ્લા બાગાયત નિયામક અને અધિકારીઓને ખેડૂતો તરફી કરવામાં આવતા ખેતી નિષ્ણાત દ્વારા સંપૂર્ણ રોગ અને રોગને નિયંત્રણ લેવા માટે પગલાં અંગે બોડોલી તાલુકાના ચલામણી ગામે રમેશભાઈ પટેલના ખેતરમાં લાઈવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચલામણી સહિત આજુબાજુના ગામના બાગાયતી ખેતી કરતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે વર્ષા ઋતુમાં સતત અનરાધાર વરસાદથી ખેડૂતો પાણીની સમસ્યા હલ થશે તેની ખુશી અને બીજી તરફ ખેતીમાં બાગાયત અને રોકડિયા પાકોમાં મોટું નુકસાન ખેતર ધોવાણ જેવી સમસ્યાથી પીડાતા હતા. ચોમાસાની ઋતુ પણ લંબાવાથી હવા જમીનમાં ભેજનું પ્રમાણ હજુ સુધી રહેતા પાકોમાં ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. સાથે સાથે ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે. એક જ રાતમાં આખા ખેતરના પાકને નુકસાન કરનારી કાંબરી, લીલી અને ગાબણી ઈયળોના અટેક વધતા ખેડૂત મોંઘીદાર દવા છંટવા મજબૂર બન્યો છે. ઊભા પાકને બચાવવા ધમપાસાડા કરી રહ્યો છે. આ તમામ રોગો પર નિયંત્રણ લાવવા અને બાગાયત પાકમાં સિકાટોંકા નામના ફૂગજન્ય રોગને નિયંત્રિત કરવા હેતુસર છોટાઉદેપુર જિલ્લા બાગાયત નિયામક કૃણાલભાઈ પટેલ, અધિકારી દીપેશભાઈ પટેલ, મંગલ ભારતી ગોલગામડી કેવીકે અંતર્ગત ખેતી વિષય નિષ્ણાત મિલનભાઈ બ્રહ્મભટ્ટ, ખેતી પાક નિષ્ણાત વિનયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ કેન્દ્ર મંગલ ભારતીમાંથી બાગાયત પાક કેરના વિષય નિષ્ણાત મિલનભાઈએ ખેડૂતોને કેરમાં હાલમાં સિકાટોંકા નામના ફૂગજન્ય રોગ, લાંબા સમય સુધી પડી રહેલા અનરાધાર વરસાદ, સતત વાતાવરણમાં રહેલા ભેજ અને વધુ પડતો પાકમાં વાપરવામાં આવતા નાઇટ્રોજનના કારણે ઠંડા વાતાવરણની અસર જેવા પરિબળો અસર કરે છે. આ રોગ પવનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફેલાતો રોગ છે. આ રોગ કેરના પાંદડા પર લાલ રંગના ટપકા સ્વરૂપે આવી ધીમે ધીમે રોગ પ્રસરતો જઈને સુકાઈ જાય છે, જેના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જતા અકારે કેર પરના ફર પણ પાકી જાય છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. પરંતુ ખેડૂત રોગવાળા પાન જમીનમાંથી 2 ફૂટ જ કાપી તેને ખેતરમાંથી બહાર કાઢી દૂર ફેંકી કે સળગાવી દેવામાં આવે તો રોગનો ફેલાવો અટકાવી શકાય છે. સાથે સાથે પેસ્ટિસાઇડ્સ દવાનો વિવેકપૂર્ણ અને પ્રમાણસર ઉપયોગ કરવાથી રોગ પર નિયંત્રણ કરી શકાય છે. સિકાટોંકા રોગને લાગતી તમામ માહિતી વિષય નિષ્ણાતોએ આપી હતી. અલ્લારખા પઠાણ, ZSTV નસવાડી. આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલભાટી વડોદરા અને બાગાયત વિભાગ છોટાઉદેપુર તરફથી ચલામલી અને આજુબાજુના 25 ગામોમાં ખેડૂતોની મિટિંગ કરવામાં આવી. ખાસ કરીને ખેડૂતોમાં અને આ વિસ્તારોમાં મકાઈ જે ખેડૂતો કરે છે તેમાં મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો ફોલ્સ આર્મી વોર્મ, 4 ઉછડે, ટપકાવાળી લશ્કરી ઈયરનો ઉપદ્રવ એટલો બધો છે કે આ ઈયરનો ઉપદ્રવ જો સાચા ટાઈમે ના કરવામાં આવે તો ખેડૂતો મકાઈનો પાક છોડી દેવો પડે એ હાલત થાય એવી છે. એટલા માટે ખેડૂતોને તાલીમ કરી આજે જે માહિતી આપવામાં આવી છે કે ફોલ્સ આર્મી વોર્મ, 4 ઉછડે, ટપકાવાળી ઈયરનું નિયંત્રણ કેવી રીતે કરવું એ બાબતે. આ ઈયરનું નિયંત્રણ અત્યાર સુધી ખેડૂતોને મળ્યું નથી એવું ખેડૂતોની જાણ હતી, પરંતુ એ થવાનું મુખ્ય કારણ એ છે કે મકાઈમાં અત્યાર સુધી ગાભમાની ઈયર ભૂંગળીની અંદર આવતી હતી અને આ ઈયર ગયા વર્ષથી પૂછી દે ટપકાવાળી લશ્કરી નવી આવી છે. એટલે ખેડૂતો જો નિયંત્રણ કરે છે, જે દવા વાપરે છે તે ગાભમાની ઈયરના નિયંત્રણ માટેની વાપરે છે. એકચ્યુઅલ આમાં ગાભમાની ઈયરનું નિયંત્રણ અને 4 ઉછડે ટપકાવાળી લશ્કરની ઈયરનું નિયંત્રણ આખી અલગ રીત છે. એટલે સાચી ઈયરનું નિયંત્રણ, સાચી દવાનો ઉપયોગ કરે તો આ ઈયરનું નિયંત્રણ 100% મળે છે. અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલભાટી બાગાયત ખાતું અને આણંદ યુનિવર્સિટીના સાહેબ સાથે ગયા વર્ષે પણ આ વિસ્તારમાં ખેડૂતોના પ્લોટ, મકાઈના પ્લોટની મુલાકાત કરી હતી. એ ટાઈમે બધી ટ્રીટમેન્ટ કરાવી હતી, તેને સારામાં સારું પરિણામ જો મળી હોય, એક ટ્રીટમેન્ટ મળી હોય તો તે ટ્રીટમેન્ટની વાત કરું તો આપણે ઈયરનું નિયંત્રણ કરવું હોય તો મકાઈ જ્યારે 20 દિવસની થાય ત્યારે 1 એકરના મકાઈના વિસ્તારના પાક માટે 10 કિલો ડાંગરની કુસકી લેવાની છે, એમાં 1 કિલો ગોળ ભેગો કરવાનો છે. જે દિવસે ટ્રીટમેન્ટ આપવાના હોય તેના આગલે દિવસે 24 કલાક પહેલાં
10 કિલો ડાંગરની કુસકીમાં 1 કિલો મિક્સ કરીને 24 કલાક એમને એમ રહેવા દેવાનું છે. બીજે દિવસે સવારે એમાં 100 ગ્રામ થાયોડી કાપ દવા મિક્સ કરીને 1 કલાક માટે એને સુકાવા દેવાનું છે. પછી આ ડાંગરની કુસકીને ચપટી ચપટી મકાઈની દરેક ભૂંગળીમાં આપવાથી આ ઈયળનું 80-100% જેટલું નિયંત્રણ 100% મળે છે. એટલે આ ટ્રીટમેન્ટનો યોગ્ય ટાઈમે, એટલે કે મકાઈ જ્યારે 20-25 દિવસની થાય ત્યારે ને થાયોડી કાપ નામની દવાનો, સાચી દવાનો ઉપયોગ કરે તો મકાઈમાં 4% વાળી લશ્કરીઓનું નિયંત્રણ સારું પરિણામ જોવા મળેલ છે. શું નામ સાહેબ? મારું નામ વિનયભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલભાટી, બરોડા.